डॉक्टरों ने मांगने न मानता सरकार समय गवर्नमेंट मेडिकल टीचर्स एसोसिएशन द्वारा सूरत नवी सिविल हॉस्पिटल थी कलेक्टर कचेरी सुधी महारेली काढ़ी सरकार समय विरोध प्रदर्शन कर्यु हतु। पोताना जीवनी परवाह कर्या विना COVID-19 नी महामारी समय में हॉस्पिटल में सेवा बजावनार डॉक्टरों नी मांगनी ने सरकार दात ना देती होय तेवु जोवा मळ्यु छे, जेमा डॉक्टरों नी 6 महीना पहलानी पड़तर मांगनीओ उपर सरकार द्वारा कोईपण प्रकारना पगला न लेवाता छेवटे गुजरात राज्यना तमाम तबीबों द्वारा सरकार सामे विरोध प्रदर्शन करवानो वारो आव्यो छे। त्यारे सूरत शहर में गवर्नमेंट मेडिकल टीचर्स एसोसिएशन द्वारा आज रोज नवी सिविल हॉस्पिटल थी कलेक्टर कचेरी सुधी एक रेली योजी थी अने कलेक्टर ने आ बाबत नी रजूआत करवामां आवी हती। त्यारे तबीबों साथे एबी न्यूज चैनले खास वातचीत करी हती के गवर्नमेंट मेडिकल टीचर एसोसिएशन एटले के समग्र गुजरातना मेडिकल टीचर्स अने जीडा एटले समग्र गुजरातना बधा एमबीबीएस डॉक्टर्स के जे सीएमओ आरएमओ तरीके जे जॉब करी रह्या छे एमनी अमुक डिमांड हती जे मे महिनामां ऑलरेडी सोल्यूशन आवी गयुं छे, सही थई गई छे। दसेक अमारी डिमांड हती, एमांथी 8-9 डिमांड सरकारશ્રીએ સ્વીકારેલી હતી, તો હજી સુધી એ ઇમ્પ્લિમેન્ટ નથી થઈ, એનું અમલીકરણ નથી થયું, તો અમારી બસ સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે 6 મહિના પછી બી જો અમલીકરણ ના થઈ શકે તો અમારે મેડિકલ ટીચર્સ એ કે કોરોના વોરિયર્સ એ ક્યાં જો કોરોના વોરિયર્સનું સન્માન અમને ઘણા બધા મળ્યા, પણ જે અમારો જે હક છે, જે પગાર છે, પગાર રિલેટેડ ઇસ્યુઝ છે, એ બેઝિક હક જે બેઝિક રૂલ પ્રમાણે છે અમને અપાવો। અમને એવી કશી જ ખબર નથી, અમે 3-4 વખત કોમ્યુનિકેશન બી કરેલા છે અને કદાચ એ લોકો બી એમનું કામ કરી રહ્યા છે, પણ ડિલે ઘણો થઈ ગયો છે, એટલે અમારી એટલી વિનંતી છે કે જો એને ફટાફટ લઈ આવે તો વધારે સારું। માંગણી અગર જો ના સંતોષાય અઠવાડિયામાં 5-6 દિવસમાં 10 દિવસમાં તો ગવર્મેન્ટ મેડિકલ ટીચર એસોસિએશન જે ગુજરાત અમને જે સૂચના આપશે એ પ્રમાણે સુરત કરશે, અને જો સ્ટ્રાઇકની સૂચના આપશે તો સ્ટ્રાઇક પર પણ જઈશું, પણ અમને ઈચ્છા છે કે સ્ટ્રાઇક ના કરવી પડે તો વધારે સારું। આજે અમે અહીંયા મહારેલી કરી છે, એવી રીતે આખા ગુજરાતમાં 10,000 ડૉક્ટર્સે રેલી કરી છે અને બધાએ સાથે રેલી કરી છે। આ અમારે ખાલી મેસેજ પહોંચાડવો છે કે સાહેબ જલ્દીથી જલ્દી એ જે મે મહિનાનું જીઆર છે એને ઇમ્પ્લિમેન્ટ કરાવી દે। મારું નામ ડૉક્ટર રાહુલ છે, ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન સુરતનો હું સભ્ય છું। અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે। અમારી 6 મહિના પહેલાં જાડેજા સાહેબ જોડે મિટિંગ થયેલી, જાડેજા સાહેબની અધ્યક્ષતામાં, અને રૂપાણી સાહેબ અને નીતિનભાઈ પટેલે પણ અમને બહુ સારો સહકાર આપેલો અને અમારી ઘણી બધી જે વહીવટી પ્રશ્નો હતા એનો અમને જવાબ આપી દીધેલો લેખિતમાં, પણ એનું હજી સુધી અમલીકરણ થયું નથી। કોરોનામાં અમે બધા ડૉક્ટર્સોએ આટલું બધું કામ કર્યું, જીવના જોખમે કામ કર્યું, અમારે સન્માનની વાત તો દૂર રહી પણ અમારા જે અધિકારો છે તેનાથી અમને વંચિત રાખવામાં આવી રહ્યા છે, એટલે અમારે ના છૂટકે આજે આંદોલન કરવું પડે છે અને જરૂર પડશે તો અમારે હડતાલ કરવાની પણ ફરજ પડશે। આજે અમે સુરતના કમસે કમ 500-600 ડૉક્ટરો, જેમાં આ પીએચસી સીએચસીના જે જીડા કહેવાય સહિન સર્વિસ ડૉક્ટર એસોસિએશન તે પણ અમારી જોડે છે, અને અમે GMTA ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન। ये जो हमारी जो मांगनी है वो जैसे NPA हमको केंद्र के समान से चाहिए, केंद्र के समान उच्च पगार धोरण और जो सर्विस में जो नियमित है कंटिन्यूएशन उसके लिए, और जो अपना न्यायोचित जो हम लोग का अधिकार है उसके लिए हम लोग GMTA GDA ESIS और GMERS ये ग्रुप मिलकर आज रैली निकाल रहा है। ये हमारी जो ये डिमांड है हम लोग पिछले 6 महीने से ट्राई कर रहे हैं उसके लिए। लगभग 250 जितने डॉक्टर हैं जो पूरे दक्षिण गुजरात नवसारी डांग वलसाड उधर से डॉक्टर हैं।